બીજી બાજુ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બહુચર્ચિત ફિલ્મ રાણી પદ્માવતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા રાજપૂત સમાજ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરાયો હતો. આ પ્રસંગે નર્મદા રાજપૂત સમાજ સમિતિના પ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલી આ ફિલ્મના ઇતિહાસને તોડી મરોડીને બનાવીને ઇતિહાસ સાથે ચેડા કર્યા છે, જેને રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે અને અમે તે વાતનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જ્યારે રાજપૂત યુવક કૃણાલ ગોહિલે જણાવ્યું હતું કે આ ફિલ્મ અમે દેશના કોઈ પણ થિયેટરમાં પ્રદર્શિત થવા નહીં દઈએ અને દર્શાવાશે તો આત્મવિલોપન કરી તેનો વિરોધ કરીશું, તો બજરંગદળના સંયોજક જીતેન્દ્રસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે રાણી પદ્માવતીએ 16,000 રાજપૂતાનીઓ સાથે અગ્નિ સ્નાન કરી પોતાનું બલિદાન આપ્યું હતું. ફિલ્મવાળા ઇતિહાસમાં મહાપુરુષો વીરાંગણાઓને ખોટી રીતે ચિત્રી હિન્દુ સમાજનું અપમાન કરે છે, જેને બજરંગદળ અને વિહિપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે, એમ જણાવી જાહેરમાં પુતળાદહન કરી ફિલ્મનો વિરોધ દર્શાવ્યો હતો. સંજય લીલા ભણસાલી દ્વારા મા પદ્માવતી, જેમને 16,000 પદ્માણીઓ સાથે અગ્નિ સ્નાન કરીને પોતાનું બલિદાન આપ્યું હતું, એ સતી માતાને ખોટી રીતે દર્શાવી ઇતિહાસ સાથે ચીડા કરીને હિન્દુનું અપમાન કર્યું છે. સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મ ભારત દેશના કોઈપણ થિયેટરમાં બતાવવામાં નહીં આવે. મા પદ્માવતીના સન્માનમાં, હિન્દુઓના સન્માનમાં, દેશના સન્માનમાં બજરંગ દળ હંમેશા ઊભું છે અને ઊભું રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.